સમાચારમાં આગળ વાત કરીએ રાજકોટ શહેરની, તો રાજકોટ શહેરમાં રોગચાળો યથાવત જોવા મળી રહ્યો છે. શહેરમાં વોર્ડ નંબર 12ના વિસ્તારમાં પાણીજન્ય રોગમાં ઉછાળો જોવા મળ્યો છે. રાજકોટના મેયરના વોર્ડમાં રોગચાળો વધારે સામે આવતા આરોગ્ય વિભાગ સતર્ક બની વોર્ડ નંબર 12ના વિવિધ વિસ્તારમાં સર્વેલન્સની કામગીરી કરાઈ રહી છે. રાજકોટના પાણીમાં ભૂગર્ભ ગટરમાં પાણી ભળી જતા વોર્ડ નંબર 12માં પુનિતનગરમાં 30 જેટલા લોકોને ઝાડા ઉલટી થવા લાગી છે. ઉલટીઓ થતા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે તેઓને ખસેડવામાં આવ્યા છે, ત્યારે અવસર એપાર્ટમેન્ટમાં રહેતા લોકોને ઉલટીઓ થતા દોડધામ મચી છે. માત્ર અવસર એપાર્ટમેન્ટમાં જ નહીં, પરંતુ 30થી વધુ લોકો સિવાય આસપાસના પણ મોટી સંખ્યામાં લોકોને ઝાડા ઉલટી થયા છે. આસપાસના 80 ફૂટ રોડના કામમાં ડ્રેનેજ ડેમેજ હોવાથી ગટરના પાણી તળના તળમાં ઘૂસ્યાની લોકોની ફરિયાદ ઉઠી રહી છે, જેના કારણે હાલ 80 ફૂટ રોડ પર અનેક વિસ્તારોમાં ઝાડા ઉલટીના કેસો સામે આવ્યા છે. પાણી દૂષિત હોવાનો અમને શંકા છે, કારણ કે 2-3 દિવસ ત્યાં બહુ જ કેસ વધી ગયા છે અમારે, અને બાળકોમાં તો વધારે થઈ ગયું છે. તો કદાચ અમને એવી શંકા છે કે પાઇપલાઇન તૂટી ગયો અને મિક્સ થયું હોય પાણી, તો એના હિસાબે અમને આ આખી સોસાયટીને પ્રોબ્લેમ થયો છે. અમે જાણ કરી છે, અમને અહીં આવવાના અગિયાર રાખવાનું એવું અમને જાણ કરી છે. પ્રોબ્લેમ મારી બેબીને તકલીફ હતી, પરમ દિવસે રાતની ઉલટી થતી હતી, અને રાતે 2:45 જાગીને લગભગ 5 વાર ઉલટી કરી છે. ઉલટીનું કારણ આ બધા કહે છે એમ પાણી હોઈ શકે, લગભગ 10-1 દિવસ થઈ ગયા છે.